સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. શક્તિપીઠ વારાણસીમાં છે, માતાજીનો ગાલ આંધ્રપ્રદેશમાં કંબુરમાં પડ્યો, જ્યાં ગોદાવરી નદીના કિનારે આજે ગોદાવરી નામની શક્તિપીઠ ત્યાં છે. માતાજીના દાંત કન્યાકુમારીમાં પડ્યા, સુચિંદ્રમ નામની શક્તિપીઠ આજે પણ ત્યાં છે. માતાજીના નીચેના દાંત પંચસાગર તીર્થમાં પડ્યા, પંચસાગરેશ્વરી નામનું ત્યાં આજે પણ શક્તિપીઠ છે. માતાજીના ઉપરનો હોઠ ઉજ્જૈનમાં પડ્યો, અને ઉજ્જૈનમાં ઉપરનો હોઠ પડી ભૈરવી નામની શક્તિપીઠ છે. માતાજીની જીભ કાંગડામાં પડી હિમાચલ પ્રદેશમાં, હિમાચલમાં આજે પણ જ્વાલા દેવી તરીકે શિમલાની બાજુમાં છે જ્વાલા દેવી. આજે પણ સાક્ષાત અગ્નિ ચાલે ત્રણ જગ્યાએ, એના પર પાણી પધરાવવા જાવ તો એમાંથી અગ્નિ જ આવે, પાણીનો લોટો પધરાવ તો અગ્નિ આવી જાય. આ ત્રણેય જગ્યાએથી અગ્નિ ચાલતો હતો, ખોદાયો તો અકબરે કે આ ખોટું હોય, આ તો નીચે ગેસ બેસ કે કંઈક હશે. એ ખોદાયો તો એ અગ્નિ બંધ થયો, સોનાનું છત્ર માતાજી પર અકબરે ચડાવ્યું હતું. વિચારો, આ ભગવતી સાક્ષાત અત્યારે હાજર છે. ઘણા એવા દેશોમાં સ્થાન છે. આ દશરથ શક્તિપીઠની વાત કરી, કાલની દસ સિવાયની બીજી 41 શક્તિપીઠોનું વર્ણન કાલે કરીશ. 5:30 થઈ ગયા, અને કાલ તમે લોકો આવે એવો પણ મારો ભાવ છે. આ શક્તિપીઠ સાથે કોને શક્તિપીઠ કહેવાય ને સિદ્ધપીઠ કોને કહેવાય, સિદ્ધપીઠ પણ 108 છે. એને ત્યાં તમારે જ્યારે કયો વાર હોય ત્યારે ક્યાં શક્તિપીઠે જઈને શેનો જપ કરવો, તમને મહત્પુણ્ય મળે. 108 વાર તમે દેવ્યા અથર્વશિષ્ઠનો પાઠ કર્યો એટલે પુરસ્તરણ થાય. 24 લાખ જપો કે 108 જપો બે બરાબર થાય. પણ ક્યારે મંગળવાર હોય ને અશ્વિની નક્ષત્ર હોય ત્યારે કઈ જગ્યાએ જઈને જપો તો એ રહસ્ય જાણવું હોય તો કાલે. પણ આપણે આ ભગવતી છે, ત્રિગુણાંબિકા છે, સત્વ રજ અને તમ ઉત્પન્ન કરનારી છે એવી ભગવતી મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આપણી વચ્ચે આ ઝાંખી છે. આ ત્રણેય દેવીઓને તાલીઓના નાદ સાથે વધાવશું, ભગવતીના નામ સાથે કથાને વિરામ. ચાલો હરિઓમ. ત્રણ
આત્મરક્ષણાર્થમ આત્મા અભિવંદનમ હસ્તો પ્રક્ષાલ્ય મંત્રપુષ્પાન્યાદાય ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાને ધર્માણિ પ્રથમાન્યાસન્નાઃ તેહનાકં મહિમાનઃ સચંત્રત્ર પૃભેષદ્યાઃ સંતિ દેવાઃ શરણાગત દીનાર્ધ પરિત્રાણ પરાયણે સર્વશ્ચાર્થે હૃદય દેવી નારાયણી નમોસ્તુતે ઓંભૂર્ભુવઃ જગદંબિકાયૈ નમઃ ચરણકમલેષુ મંત્રપુષ્પાંજલિતો દિવાઢં ક્ષમાપનં ચ સમર્પયામિ હસ્તે જલમહાદાય અનેન યથાશક્તિ ભક્તિ મૃતૃપ્ચાદ્રુભ્યૈ ષષ્ઠ્યાહ્ને સાયં કાલે જગદંબિકાયૈ પ્રિયતાં નમઃ ભગવતીના નામ સાથે પ્રદક્ષિણા પ્રારંભ કરીશું નગીચણ ગામની પીઠળ માત છે એણે મને માયા લગાડે રે નગીચણ ગામની પીઠળ માત છે એણે મને માયા લગાડે રે આપણા બધાના બે હાથ ઉંચાવો છે અશોકભાઈ પીઠળ માત શાસ્ત્રીજી જોઈ રહ્યા છે મને માયા લગાડે રે નગીચણ ગામની જગદંબાની આ પીઠ ને પ્રદક્ષિણા કરી વ્યાસપીઠ ની પ્રદક્ષિણા કરી પૂજ્ય ભુવાતા શ્રી કેશર બાપા અને ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી પોતાના સ્થાને જઈ રહ્યા છે જેને પણ રાસ લેવો હોય કે દોઢ રાઉન્ડ કરી અને પુરુષો ને બહેનો તે રાસ લઈ શકે છે દરરોજ અમને કહેવામાં આવે છે કે શાસ્ત્રીજી અમને રાસ રમાડો આજે મેં મહાદેવભાઈને આપતા સૌ વતી પ્રાર્થના કરી છે આજ રાત્રિના કાનગોપી મંડળ 7-3 નું છે 7-3 નું ખૂબ પ્રખ્યાત કાનગોપી મંડળ છે એને નિહાળવા પણ રાત્રિના 9 વાગે પધારો એવી વિનંતી જય જગદંબા કરજો તમને બધાને રમવાનું કહે એટલે તમે છોકરાઓને ભૂલી જાઓ છો હા આ વિશાલભાઈ ખોવાઈ ગયા છે એના મમ્મી પપ્પા ખોવાઈ ગયા છે રમવું છે ને પેલા આને ગોતી લેવા દે આ છોકરો રડે છે ક્યારનો અમારે છોકરાઓ છે
એક પર્સ ખોવાનું છે, એક મળેલું છે, જેનું ખોવાનું હોય એ લઈ જાજો મસ્ત્રીભાઈ પાસેથી. તમારે રમવું છે બધાને ભાઈ? રાસ અવાજ નથી સંભળાતો જોરથી હજી, શાસ્ત્રીજીના ઉતાર્યા સુધી સંભળાવું જોઈએ. ચાલો અમારા સંગીત મિત્રો લલિતભાઈ, જીતુભાઈ, રવિભાઈ વગેરે. જિંદગી ચણગામની મીઠડ વાત છે, thank you.
બોલી પીઠળ માગની.